પાદરણા ડભાસા અને પાદરણા ખેડૂતોએ લગાવેલ સોલાર પેનલમાં કહ્યા પ્રમાણે સબસિડી આપવામાં આવી નથી, સાથે યુનિટના દર જે પ્રમાણે નક્કી થયા છે તે પ્રમાણે નહીં આપે અન્યાય કરતા ખેડૂતોએ પાદરા વીજ કંપનીને આવેદનપત્ર આપ્યું હતું અને 10 દિવસમાં ન્યાય નહીં મળે તો સોલાર પેનલને કાઢી નાખવાની ચીમકી આપી હતી। પાદરા અને ડભાસા ગામની હદમાં આવેલ ખેડૂતોના ખેતરમાં વીજ કંપનીના સહયોગથી સોલાર સિસ્ટમ નાખવામાં આવી છે, જે ખેડૂતો માટે ફાયદાકારકની જગ્યાએ નુકસાનકારક નીવડી હોવાથી નારાજ ખેડૂતોએ પાદરાની વીજ કંપની વિભાગ 1 અને 2માં આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। તેઓએ આક્ષેપ કર્યા હતા કે સિસ્ટમ નાખવામાં આવી ત્યારે 60% સબસિડીનું જણાવ્યું હતું, તેના બદલે 30% જ આપવામાં આવી છે। સાથે યુનિટ દર જે નક્કી કરવામાં આવ્યા હતા તેના બદલે તેઓને અન્યાય કરવામાં આવે છે। સાથે અનેક મુદ્દાઓને લઈને પાદરા અને ડભાસાના 40 ઉપરાંત ખેડૂતોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને તેઓના પ્રશ્નોનું 10 દિવસમાં નિરાકરણ નહીં આવે તો તેઓના ખેતરોમાં નાખવામાં આવેલ સોલાર સિસ્ટમ કાઢી નાખવાની ચીમકી આપી હતી। બાઇટ 1 ભાવિનશા ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી હતી, જ્યાં વીજ કંપની દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું અને તેઓની રજૂઆત ઉપલી કક્ષાએ મોકલી આપવામાં આવશે એનું જણાવ્યું હતું। મારું નામ છે ભાવિન શાહ। અમારા ખેતરની અંદર સોલર પ્લાન્ટ નાખવામાં આવ્યો હતો, એ સોલર પ્લાન્ટની અંદર જે રીતે અમને સમજણ પાડી હતી એનું કોઈ જ જાતની વસ્તુ અમારામાં આવતી નથી। એ લોકો 60% સબસિડી આપવાના હતા, એની જગ્યાએ ખાલી 30% સબસિડી આપી છે, પ્લસ એ લોકો વ્યાજનો દર 6% લેખે અમારી સાથે ગણે છે અને અમારે આ સોલર પ્લાન્ટ જોઈતું નથી, ખેડૂતને આની અંદર નુકસાની જ આવે છે, એટલે આ સોલર પ્લાન્ટ કાઢી નાખવા વિનંતી। જૂનું કનેક્શન પ્રમાણે જ અમને પાછું આપવા વિનંતી, જૂના કનેક્શન પ્રમાણે અમને 60 પૈસાનો દર હતો ને અત્યારે હાલની અંદર સોલર પ્લાન્ટ નાખ્યા પછી યુનિટનો દર 7 રૂપિયા લેખે અમને ગણવામાં આવે છે, જેથી કરીને ખેડૂતને નુકસાન જ આવે છે, પોસાતું જ નથી। જે સોલર પ્લાન્ટની જગ્યા છે એની અંદર બી એનું જે વળતર મળવું જોઈએ એ વળતર પણ અમને મળતું નથી। કયા કયા વિસ્તારના છે, કેટલા ખેડૂતો આવેલા છે? પાદાની અંદર, પાદા 1ની અંદર મિનિમમ રણુપીડાની અંદર 13 ફીડર આવેલા છે, તે જગ્યાએ સોલર પ્લાન્ટ નાખ્યા છે અને ડભાસાની અંદર 40 જગ્યાએ નાખેલા છે। આ બધાએ અમે અરજી આપી છે અને બિલો 1.5 લાખ રૂપિયાની અંદર, 2 લાખ રૂપિયાની અંદર બિલો આપવામાં આવ્યા છે। 10 દિવસની અંદર નિકાલ જો નહીં આવે તો અમે બધા જ ખેડૂતો આ સોલર પ્લાન્ટને જાતે જ બંધ કરી દેવામાં આવશે। સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો।